ભાઈઓ બહેનો તમે પણ જાણો છો કે વીસ બાવીસ વર્ષ પહેલા આપે જ્યારે મને ગુજરાતની સેવા કરવાનો મોકો આપ્યો એ જમાનામાં આપણા આદિવાસી વિસ્તારોની શું દશા હતી જરા યાદ કરો આ જે વીસ બાવીસ વર્ષના જવાનિયા દીકરા દીકરીઓ છે ને એમને તો બિચારાઓને ખબર જ નહીં હોય કે તમે કેવી મુસીબતમાં જીવતા હતા અને પહેલા જે લોકો દશકાઓ સુધી સત્તામાં બેઠા રહ્યા એમણે આદિવાસી અને બિનઆદિવાસી વિસ્તારો વચ્ચે વિકાસની મોટી ખાઈ પેદા કરી દીધી હતી ભેદભાવ ભરી ભરીને ભર્યો હતો આદિવાસી ક્ષેત્રોમાં મૂળભૂત સુવિધાઓના ભાવ અને હાલત તો એવી હતી કે અમારા આદિવાસી વિસ્તારોમાં બાળકોને શાળાએ જવું હોય ને તો એ મુશ્કેલી હતી અમારી એને તેર ચૌદ ની ઉંમર જે શારીરિક વિકાસ થવો જોઈએ એ પણ બિચારી એનાથી વંચિત રહેતી હતી આ સ્થિતિમાંથી મુક્તિ લેવા માટે સબકા પ્રયાસની ભાવના સાથે આપણે કામને આગળ ધપાર્યો અને પરિવર્તન લાવવા માટે એની કમાન મારા આદિવાસી ભાઈ બહેનોએ મારી સાથે ખભે ખભો મિલાવીને એ કરી બતાવ્યું અને આજે જુઓ આજે આપણા હજારો આદિવાસી ભાઈઓ બહેનો લાખો લોકો કેટલો બધો પરિવર્તનનો લાભ લઈ રહ્યા છે પણ એ વાત ભૂલવી ના જોઈએ કે આ બધું કઈ એક રાતમાં નથી આવ્યું ભાઈ એક દાડામાં નથી આવ્યું એના માટે ખૂબ મહેનત કરવી પડી છે યોજનાઓ બનાવી પડી છે આદિવાસી પરિવારોએ પણ કલાકોની જહેમત કરીને મને સાથ આપીને આ પરિવર્તન ને ધરતી પર ઉતાર્યું છે અને તેજીથી બદલાવ લાવવા માટે આદિવાસી પટ્ટાની વાત હોય પ્રાઇમરીથી લઈને સેકન્ડરી સ્કૂલની વાત હોય દસ હજાર નવી શાળાઓ બનાવી દસ હજાર તમે વિચાર કરો ડઝનો થોક એકલવે મોડેલ સ્કૂલ દીકરીઓ માટે વિશેષ રેસીડેન્શિયલ સ્કૂલ આશ્રમ શાળાઓ આધુનિક બનાવી અને અમારી દીકરીઓ નિશાળે જાય ને એના માટે બસોમાં મફતની સુવિધા પણ આપી જેથી કરીને મારી દીકરીઓ ભણે શાળામાં પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાયો